ખેડૂત મિત્રો, આપણે અહીં જોઈ રહ્યા છીએ આ 70 દિવસનો છોડ છે, જેમાં આપણે મરચાંનું પ્રોડક્શન આપણને દેખાઈ રહ્યું છે. સારામાં સારો આપણને અહીંયા જોવા, એક એક ડાળી પર આપણને સારામાં સારો માલ અહીંયા લાગેલો જોવા મળે છે. આ જ રીતે આપણે બીજી જગ્યાએ જોઈએ તો બીજી જગ્યાનો ડાળી આપણે ઉચકીને જોઈએ તો એમાં કઈ રીતનું છે, આ આપણને માલ જોવા મળે છે. આ 70 દિવસનો છોડ છે, એમાં આટલું પ્રોડક્શન આપણને અત્યારે જોવા મળે છે. આ આપણે પણ બીજા ચાસમાં પણ જોઈ રહ્યા છે મરચાંનું પ્રોડક્શન આ રીતે આપણને સારામાં સારો જોવા મળે છે. અને આ જે મરચો છે એની લંબાઈ અને જે આકાર છે એ ખૂબ સારો દેખાય છે. માર્કેટમાં પણ પહેલી પસંદ થાય એ રીતનો મરચો અહીંયા આપણને લાગેલો જોવા મળે છે. આ રીતે આપણને અહીંયા પ્રોડક્શનમાં જોવા મળે છે. આપણે આ પ્લોટની જો વાત કરીએ તો આ પ્લોટ આપણને અહીંયા જોવા મળે છે તો 3500 જેટલા અહીંયા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. અને ગ્રોથની વાત કરીએ તો ગ્રોથ આપણને અત્યારે કમર સુધી આવે છે, એટલે 4 ફૂટ સુધી આપણને અહીંયા સારામાં સારો ગ્રોથ અહીંયા જોવા મળે છે. અને બીજું આ પ્લાન્ટમાં જો વાત કરીએ તો એકદમ હેલ્ધી આપણને પ્લાન્ટ જોવા મળે છે. જે પાનનો કલર છે એ ડાર્ક છે અને અત્યારે જે ફૂલ ખીલે છે એ પણ એકદમ ફ્રેશ આપણને અહીં જોવા મળી રહ્યા છે. હવે આપણે આ જે પ્લાન્ટેશનની જો વાત કરીએ, આ જે મરચા છે એનું 9 ઓગસ્ટનું પ્લાન્ટેશન છે અને અત્યારે હાલમાં 70 દિવસના થયેલા છે, એટલે અત્યારે છોડની જો વીણીની વાત કરીએ તો આ બીજી વીણી સ્ટાર્ટ થવાની છે. અને આ બીજી વીણીમાં પણ આપણને સારામાં સારું ઉત્પાદન આપણને અહીં જોવા મળી રહ્યું છે. આ મરચા જે છે હવે 1 થી 2 દિવસમાં તોડવામાં આવશે. આ મરચા આપણે પ્લોટમાંથી અત્યારે લીધા છે અને આ મરચાની જો વાત કરીએ તો બહુ એકદમ શાઇનિંગ પણ સારી છે અને લેન્થ પણ સારી છે. અને આ જે ઉપર જે થ્રિપ્સનો જે એટેક આવે અને આ ડીચું ખરાબ થાય, એ ડીચું પણ આપણે અહીંયા ખરાબ જોવા મળ્યું નથી. એટલે આપણે ટોટલી જો પ્લોટની વાત કરીએ તો એકદમ હેલ્ધી પ્લોટ છે. અને હાલમાં અત્યારે આ જે મરચાંનો જો રેટની વાત કરીએ એ કિલોનો, તો કિલો મરચાંનો રેટ છે અત્યારે 60 થી 70 રૂપિયા અત્યારે રેટ છે. અને આ અત્યારે વાત કરું તો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. આ પ્લોટમાં આ જો રોગની જો વાત કરીએ મરચીના પાકમાં, તો આપણે અહીં બતાવી રહ્યો છું તમને, આ અત્યારે ડાળી અહીંયા સુકાયેલી જોવા મળે છે. આ ડાળી અહીંયા સુકાયેલી છે. આ આખા પ્લોટમાં ગ્રીનરી છે પણ અમુક જે ડાળી સુકાઈ ગઈ છે, અહીંયા સુકાયેલી છે. પછી તમને સાઈડમાં લઈ જાઉં તો આ અહીંયા આ રીતનું અહીંયા સુકાયેલી છે. અને આ બાજુ તમે બીજા આગળ આવીએ વધીએ તો આપણને અહીં પણ સુકાયેલું જોવા મળે છે અને આ બાજુની સાઈડ પણ આપણને સુકાયેલું જોવા મળે છે. એટલે થોડા થોડા અંતરે આ પ્રકારનો રોગ અહીં ફેલાયેલો જોવા મળે છે. અને આ જે રોગ ફેલાવાનું કારણ એ છે કે જે હવામાં વધારે પડતો ભેજ હોય છે, તો જે ધુમ્મસ અથવા ભેજ, બે કારણ આવી શકે. એટલે જમીનમાં ભેજ વધારે હોય વાતાવરણમાં, એટલે કહેવાનો મતલબ એમ છે કે મરચાંના પાકમાં જો આજુબાજુમાં ભેજ વધારે દેખાય તો આ પ્રકારનો રોગ આપણા છોડ પર આવી શકે છે. અને આપણે અત્યારે હાલમાં આ જોઈ રહ્યા છીએ કે સુકાયેલી ડાળી છે, એટલે કે આ પ્લોટમાં ફંગસ હતી એ હવે જતી રહી છે, ડાળી સુકાઈ ગઈ છે. એના માટે ખેડૂતભાઈએ ઓલરેડી સ્પ્રે કરી દીધો છે, એટલે આપણને આ પ્લોટમાં રિઝલ્ટ જોવા મળ્યું છે. એટલે બીજા નવા આખા પ્લોટમાં આપણને બીજા ક્યાંય ફેલાયેલા જોવા મળતો નથી. હવે આ બાજુ વાત કરીએ તો આ બાજુના પ્લોટમાં બી આપણે વાત કરીએ તો અહીંયા પણ સુકાયેલું જ છે. એટલે ને જો અત્યારે બીજું નવું આવેલું હોય તો ખેડૂતભાઈઓ, એ ડાળી છે ને એ થોડી ભીની ભીની આપણને ચીપકી ચીપકી લાગે, આપણે પકડીએ ન તો, અને દવા નાખ્યા પછી એ સુકાઈ ગયા એટલે એ આપણને રિઝલ્ટ મળેલું કહેવાય છે. એટલે મરચીના પાકમાં આ રોગ આવે તો એને ખાસ આપણે સાવચેતી રાખવી જોઈએ અને ટાઈમે એને દવાનો આપણે છંટકાવ કરી દેવો જોઈએ. આ પ્લોટમાં આપણે જોઈ રહ્યા છીએ કે મરચી પર આપણને કોઈ પ્રકારની થ્રિપ્સનો એટેક કે કોઈ સેકિંગ પેસ્ટનો એટેક આમાં જોવા નથી મળતો. એટલે આપણે જોઈએ છીએ કે પ્લાન એકદમ ફ્રેશ જોવા મળે છે અને એકદમ હેલ્ધી આપણને પ્લાન્ટ્સ જોવા મળે છે. અને આખા પ્લોટમાં આપણે બીજી નજર મારીએ છીએ તો કોઈ જગ્યાએ આપણને છોડ નાનો નથી દેખાતો, કોઈ જગ્યાએ આપણને પીળો છોડ નથી દેખાતો, કે કોઈ જગ્યાએ આપણે છોડ એક ગ્રોથ થયેલો એક ડાઉન છે એ પ્રકારનો પણ આપણને અહીં જોવા મળતો નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે આખા પ્લોટમાં જો જઈએ આમ નજર મારીએ તો એક સરખો આપણને ગ્રોથ જોવા મળે છે. એટલે કે આમાં જેમ જેમ છોડ પ્લાન્ટેશન થયા પછી જ્યારે જ્યારે ખાતર આપવામાં આવ્યું છે એ ઇન્ટરવલ એક શિડ્યુલ પ્રમાણે અહીંયા ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જેમ જેમ છોડ મોટો થતો ગયો છે તેમ તેમ એમાં ખાતરનો પણ ઇન્ટરવલ, જેમ જેમ છોડ મોટો તેમ તેમ એનો ડોઝ પણ ખાતરનો એ રીતે સેટ કરીને આપવામાં આવ્યો છે. અને આ ખાતર અને દવાનો જો શિડ્યુલ તમને માહિતી જોઈતી હોય તો અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, એ વિડીયોમાં તમને પૂરી ડિટેલ મળી જશે. ખેડૂત મિત્રો, આપણે અહીં જોઈ રહ્યા છીએ આ ગલગોટાની ફરતે, અહીંયા આખા ખેતરની ફરતે ગલગોટા લગાવવામાં આવેલા છે આ બોર્ડર પર, અને આ રીતે આપણને જોવા મળે છે. અને વચ્ચે ખેતરમાં આપણે જોઈએ તો બોર્ડર પરથી તે 30 ફૂટના અંતરે આખી લાઇન બીજી પણ અહીંયા ગલગોટાની લગાવવામાં આવી છે. એ એટલા માટે લગાવવામાં આવી છે કે જે જીવાતો જે આવે છે મરચી ઉપર, જેમ કે થ્રિપ્સ છે, ઈયળ છે, એ ના આવે અને સીધી ગલગોટા પર અસર કરે, એટલે ગલગોટા પાસે આવી જાય જેથી મરચાંને ના અસર કરે, એટલા માટે અહીં લગાવવામાં આવેલી છે.
આ મરચાંની જો વાત કરીએ તો આ જે મરચાં છે G4 સેગમેન્ટમાં છે, એટલે આપણે આને ચટણીમાં યુઝ કરી શકીએ. આ તીખા હોવાને કારણે આપણે ચટણીમાં ઉપયોગ કરીએ તો આ ચટણીમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ મરચાંને. ખેડૂત ભાઈઓ, આ જે પ્લોટની જે તમને અમે માહિતી આપી છે અને તમને બીજી અન્ય કોઈ માહિતી મરચાં રિલેટેડ જોઈતી હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો, અથવા તમે નીચે કોમેન્ટ કરીને મને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા માહિતી જોઈતી હોય તો તમે નીચે તમે કોમેન્ટમાં પોતાનો નંબર અને નામ લખીને જણાવો તો આપણે એમાં તમને પૂરેપૂરો સહયોગ આપવાનો પ્રયત્ન કરીશું. આવી જ રીતે ખેડૂત ભાઈઓ, તમને બીજી અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.